नमस्कार धोरण 12 कॉमर्स विषय वाणिज्य व्यवस्था अने संचालन। मित्रों आपणे गया लेक्चर नी अंदर तळ सपाटी संचालन जोयुं हतुं, एना पहेलाना लेक्चर नी अंदर मध्य सपाटी संचालन अने एनी पहेलाना लेक्चर नी अंदर उच्च सपाटी संचालन विशे वात करी हती। हवे टॉपिक जे वात करवानी छे ए उच्च सपाटी मध्य सपाटी अने तळ सपाटी संचालनना तफावतनी वात करवानी छे। जो आ टॉपिक समझो हो तो अगाउना त्रणे त्रण मुद्दा छे याद होवा जोईए। उच्च सपाटी संचालन एटले शुं, उच्च सपाटी संचालन में कोनो समावेश थाय छे अने उच्च सपाटी संचालन ना कार्यो, ए ज रीते मध्य सपाटी संचालन एनु महत्व, एमां समाविष्ट थता कर्मचारीओ अने एमना कार्यो, अने ए ज रीते तळ सपाटी संचालन आपणे ध्यान में होवुं जोईए। जो आ त्रण बाबत तमने ध्यान में हशे तो हवे पछीनो टॉपिक छे तमने एकदम समजावानो छे। હવેના ટોપિકની વાત કરવાના છીએ તો ઉચ્ચ સપાટી મધ્ય સપાટી અને તળ સપાટી સંચાલનના તફાવતની વાત કરવાના છીએ। તો એક એક મુદ્દાઓ છે જોતા જઈએ। એ પહેલા તમારી પાસે જે બુક રહેલી છે બુક ખોલો અને પેજ નંબર 7 ઉપર છે આવો, એ પછી એક જે મુદ્દાઓ છે આપણે જોઈએ। સૌથી પહેલો મુદ્દો સંચાલન અને વહીવટ। સામાન્ય રીતે આપણને ધ્યાનમાં હોવું જોઈએ કે સૌથી વધારે જો સંચાલનનું કાર્ય થતું હોય તો એ ઉચ્ચ સપાટી સંચાલનની અંદર છે। એટલે સંચાલનની અંદર ઉચ્ચ સપાટી સંચાલનમાં સંચાલનનું કાર્ય વધારે થાય છે અને વહીવટનું કાર્ય કેવું થાય છે ઓછું થતું જોવા મળે છે। મધ્ય સપાટી સંચાલનની અંદર સંચાલનનું કાર્ય ઓછું થાય છે અને વહીવટનું કાર્ય વધુ પ્રમાણમાં જોવા મળે છે, અને જ્યારે તળ સપાટીની અંદર સંચાલનનું પ્રમાણ ખૂબ ઓછું અને વહીવટનું પ્રમાણ છે ખૂબ વધારે થતું જોવા મળે છે। આપણે જે વાત કરશું એ ક્રમશઃ વાત કરવાના છીએ। સૌથી પહેલા ઉચ્ચ સપાટી સંચાલન, પછી મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન। તો આપણને ધ્યાનમાં આવશે કે ફરી વખત ઉચ્ચ સપાટી સંચાલનની અંદર સંચાલનનું કાર્ય વધારે થાય છે જ્યારે વહીવટનું કાર્ય ઓછું થાય છે। મધ્ય સપાટી સંચાલનની અંદર સંચાલનનું કાર્ય ઓછું અને વહીવટનું કાર્ય છે વધુ થાય છે, જ્યારે તળ સપાટી સંચાલનમાં સંચાલનનું કાર્ય સૌથી ઓછું અને વહીવટનું કાર્ય છે સૌથી વધારે થતું જોવા મળે છે। એટલે પહેલો મુદ્દો છે સંચાલન અને વહીવટ। બીજો મુદ્દો છે સમાવેશ। તો આપણને ધ્યાનમાં હોવું જોઈએ મિત્રો કે કઈ સપાટીમાં કોનો સમાવેશ થાય છે। જ્યારે આપણે લેક્ચર ભણતા હતા ત્યારે આપણને એના વિશે એના અંગેની માહિતીઓ છે જોવા મળી હતી, ત્યારે આપણે ત્રિકોણ દોરેલું હતું મધ્ય સપાટી ઉચ્ચ સપાટી અને તળ સપાટીનું, એની અંદર પણ વાત આવી હતી કે કોનો સમાવેશ કેમાં થાય છે, એટલે કઈ સપાટીમાં જોવા મળે છે। તો સામાન્ય રીતે ઉચ્ચ સપાટી સંચાલનની અંદર સંચાલક મંડળ, મેનેજિંગ ડાયરેક્ટર અને જનરલ મેનેજર, આ સાથે સીઈઓ જેને આપણે મુખ્ય વહીવટી અધિકારી તરીકે ઓળખીએ છીએ તેનો સમાવેશ થતો જોવા મળે છે। મધ્ય સપાટી સંચાલનની અંદર વિવિધ પ્રકારના ખાતાકીય અધિકારીઓનો સમાવેશ થતો જોવા મળે છે। ખાતાકીય એટલે પોતાના વિભાગના અધિકારીઓ, ઉદાહરણ તરીકે ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય છે, વહીવટી વિભાગ હોય છે, નાણા વિભાગ હોય છે, આ અલગ અલગ પ્રકારના જે કઈ વિભાગો છે એ વિભાગીય અધિકારીઓનો સમાવેશ મધ્ય સપાટી સંચાલનની અંદર જોવા મળે છે। આ સાથે કેટલાક નિષ્ણાંતોનો સમાવેશ પણ આ મધ્ય સપાટી સંચાલનમાં થાય છે, જ્યારે તળ સપાટી સંચાલનની અંદર મુખ્યત્વે ત્રણ વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેની અંદર પહેલો નિરીક્ષકો, બીજું જોબરો અને ત્રીજું ફોરમેનનો સમાવેશ થાય છે। તો સામાન્ય રીતે જે કઈ સમાવેશ થતી વ્યક્તિઓ છે એ ત્રણ પ્રકારના ત્રણે ત્રણ સપાટીઓમાં અલગ અલગ જોવા મળે છે। એના પછી ત્રીજો મુદ્દો છે સત્તા અને જવાબદારી। સામાન્ય રીતે સત્તા અને જવાબદારીઓની અંદર ઉચ્ચ સપાટી સંચાલનમાં સત્તા અને જવાબદારીનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે। આપણને ધ્યાનમાં છે એ નિર્ણયો લેનાર વ્યક્તિઓનો સમાવેશ થાય છે, એટલે નિર્ણય કરતી સપાટી છે એ જોવા મળે છે। એટલે ઉચ્ચ સપાટી સંચાલનમાં સૌથી વધારે સત્તાઓ છે જોવા મળે છે અને જવાબદારીઓ પણ સૌથી વધારે હોય છે। મધ્ય સપાટી સંચાલનની અંદર
सामान्य रीते પોતાના વિભાગ પૂરતી સત્તાને જવાબદારીઓ મળે છે। ઉદાહરણ તરીકે ખરીદ વિભાગ હોય તો એને ખરીદી કરવાની જવાબદારી હોય છે। એ પ્રકારની સત્તા કેટલો માલ સામાન ખરીદવો, કાચો માલ સામાન છે, અન્ય સ્ટેશનરીઓ છે એ કેટલા પ્રમાણમાં ખરીદવી એની સત્તા છે જોવા મળે છે। એટલે પોતાના વિભાગ પૂરતી જવાબદારી એ મધ્ય સપાટી સંચાલનની અંદર જોવા મળે છે। અને જ્યારે તળ સપાટી સંચાલનની અંદર સામાન્ય રીતે સત્તાઓ અને જવાબદારીઓનું પ્રમાણ સૌથી ઓછું જોવા મળે છે। તમને એમસીક્યુ ની અંદર પણ આ પૂછાય છે કે નીચેનામાંથી કઈ સપાટીએ સૌથી વધુ પ્રમાણમાં સત્તા અને જવાબદારીઓ જોવા મળે, તો ઉચ્ચ સપાટી સંચાલનમાં સૌથી વધારે સત્તા અને જવાબદારીઓ જોવા મળે, સૌથી ઓછું તો તળ સપાટી સંચાલનની અંદર જોવા મળે છે। એના પછી ચોથો મુદ્દો कर्मचारी मैनेजिंग डायरेक्टर हो जनरल मैनेजर का सीईओ हो तो सपाटी उच्च सपाटी संचालन कर्मचारी संख्या ओछी हो मध्य सपाटी संचालन કર્મચારીઓની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળે, પણ કોના કરતા વધુ, તો ઉચ્ચ સપાટી સંચાલન કરતા વધારે જોવા મળે છે। જ્યારે તળ સપાટી સંચાલનની અંદર સૌથી વધારે સંખ્યા છે એ કર્મચારીઓની જોવા મળે છે। એટલે સૌથી વધારે એટલે મધ્ય સપાટી કરતા પણ વધારે અને ઉચ્ચ સપાટી કરતા પણ વધારે જોવા મળે છે। એટલે તળ સપાટીએ કર્મચારીનું પ્રમાણ વધારે, મધ્ય સપાટીએ તળ સપાટી કરતા ઓછું પણ વધારે જોવા, ઉચ્ચ સપાટી કરતા વધારે જોવા મળે છે અને ઉચ્ચ સપાટી સંચાલનમાં કર્મચારીઓની સંખ્યા સૌથી ઓછી જોવા મળે છે। એમના પછી પાંચમો મુદ્દો આવેલો છે લાયકાત। આપણે ધ્યાનમાં છે કે લાયકાત તો અત્યારે આપણે દરેક જગ્યાએ છે લાયકાત જોવે છે। અત્યારે જો સંચાલન કરવું હોય તો એના માટે કે આપણે BBA અને MBA નામનો કોર્સ કરેલો હોવો જોઈએ, તો આપણને છે એ સંચાલન કરવા માટે આપે છે। અભણ વ્યક્તિ છે કંપનીની અંદર સંચાલક નથી કરી શકતો, એમની કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે। તો સામાન્ય રીતે સર્વગ્રાહી કૌશલ્ય ધરાવતા વ્યક્તિઓની જરૂરિયાત એ સૌથી વધારે ઉચ્ચ સપાટીની અંદર જોવા મળે છે। એમને દરેક પ્રકારની જાણકારી હોવી જોઈએ, દરેક પ્રકારનું કૌશલ્ય હોવું જોઈએ। શું કામ તે ઉદાહરણ દ્વારા તમને સમજાવું છું। જેમ કે એકમની અંદર કોઈ જગ્યાએ છે યંત્ર ગોઠવણી કરવામાં આવી, એ યંત્ર ગોઠવણી જો વ્યવસ્થિત ન હોય તો કર્મચારી છે વધુ ઉત્પાદન કરી શકતો નથી। તો કઈ જગ્યા પર રાખીએ જેથી કરીને વધારે ઉત્પાદન થાય, તો એ ઉચ્ચ સપાટીના સંચાલકને ખબર હોવી જોઈએ। શું કામ એ મધ્ય સપાટી સંચાલક તો જાણતો જ હોય, પરંતુ ઉચ્ચ સપાટી સંચાલકને જો ખબર હશે તો સરળતાથી ઉત્પાદન છે વધારી શકાય છે। ખરીદી કેટલા પ્રમાણમાં કરવી જોઈએ, કેટલી કરવી જોઈએ, એનો ભાવ શું છે, એ બધી જ પ્રકારની માહિતી ઉચ્ચ સપાટી સંચાલનને હોવી જોઈએ। આવું શા માટે, તો આપણને પ્રશ્ન થાય, તો એનો જવાબ એ છે કે જો એ વ્યક્તિ ધારો કે મધ્ય સપાટી સંચાલનની કોઈ વ્યક્તિ ખરીદી કરવા જાય અને 10 રૂપિયાની વસ્તુને જ્યારે 15 રૂપિયામાં કહે ને એમ કે નાના ખરીદી કરવી જોઈએ, અને જો ઉચ્ચ સપાટી સંચાલનને જો એના ભાવની ખબર હોય એમ કે બજારની અંદર આ વસ્તુ છે 10 રૂપિયામાં જ મળે છે, આપણે 10 માં જ લેવી જોઈએ, તો કંપનીને કાચો માલ સામાન છે ઓછા ઓછી કિંમતે પડે છે અને ઉત્પાદન કરીએ તો એ સમયની અંદર કિંમત વધી ન જાય, તો એને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સપાટી સંચાલન છે એ દરેક પ્રકારના કૌશલ્ય છે એની પાસે હોવા જોઈએ, જેથી કરીને પડતર નીચે આવે છે, દરેક ચીજ વસ્તુઓ સસ્તા ભાવે ઉત્પાદન થાય છે અને બજારની અંદર જ્યારે વેચે તો પણ એની કિંમત છે યોગ્ય અથવા તો વ્યવસ્થિત છે જોવા મળે, જેથી કરીને દરેક વ્યક્તિ ખરીદી શકે છે। તો એના પાસે એ પ્રકારનું કૌશલ્ય હોવું જોઈએ। ઘણી વખત કંપનીની અંદર છે એવા પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે કે કર્મચારીઓ છે કામ કરતા નથી, કર્મચારીઓ બેદરકારી વધારે રાખે છે, તો એનામાં એ પણ આવડત હોવી જોઈએ કે કર્મચારીઓ કઈ રીતે કામ વધારશે,
અથવા તો કામ છે વધારે કરશે, કર્મચારીઓને છે શું આપવામાં આવે, શું કરવામાં આવે જેથી કરીને યોગ્ય ઉત્પાદન છે કરી શકે, તો એવા પ્રકારનું કૌશલ્ય પણ હોવું જોઈએ. એમનામાં વહીવટી કૌશલ્ય પણ હોવું જોઈએ. કોઈ વ્યક્તિ છે વહીવટની અંદર હિસાબો લખતો હોય, નાણા વિભાગની અંદર જે નાણા લખનાર વ્યક્તિ છે, હિસાબો લખનાર વ્યક્તિ છે, એ જ્યારે હિસાબો લખતો હોય છે ને કોઈ ગોટાળા ગોલમાલ કરે છે અને પૈસા છે વધારે પડવી લે, તો એ પણ ખ્યાલ ઉચ્ચ સપાટી સંચાલનને હોવો જોઈએ. એટલા માટે કીધું છે કે સર્વગ્રાહી કૌશલ્ય બધી જ પ્રકારનું જ્ઞાન છે એ ઉચ્ચ સપાટી સંચાલન પાસે હોવું જોઈએ. જ્યારે મધ્ય સપાટી સંચાલન છે એ પોતાના વિભાગ પૂરતી કેટલીક આવડત છે, લાયકાત છે હોવી જોઈએ. જેમ કે ખરીદ વિભાગની અંદર કેટલા પ્રમાણમાં ખરીદી, બજારમાં શું ભાવ ચાલી રહ્યો છે એની જાણકારી ઈ વિભાગના અધિકારી પાસે હોવી જોઈએ. એટલે એના વિભાગ પૂરતું જ્ઞાન છે હોવું જોઈએ. વેચાણ વધારવું છે તો વેચાણ વિભાગના અધિકારીને ધ્યાનમાં આવે કે ભાઈ વેચાણ કઈ રીતે વધશે, કઈ પ્રક્રિયા કરવી જોઈએ, શું એવા પગલાઓ લેવા જોઈએ જેથી કરીને વેચાણ વધે, તો એના માટેના નિર્ણય છે મધ્ય સપાટી સંચાલન દ્વારા લેવામાં આવે છે. તો એટલી લાયકાત છે વ્યક્તિને હોવી જોઈએ જેથી કરીને પોતાનો વિભાગ છે વ્યવસ્થિત રીતે ચાલે છે. અને છેલ્લે તળ સપાટી સંચાલનની અંદર જે વિભાગ છે એના પેટા વિભાગનું જ્ઞાન એની પાસે હોવું જોઈએ. જ્યારે આપણે તળ સપાટી સંચાલન ચલાવતા હતા તો એવા સમયની અંદર આપણે એ વિશે વાત કરી હતી કે ભાઈ ધારો કે નાણાં વિભાગ છે તો એનો એક પેટા વિભાગ વહીવટી વિભાગ છે અલગ પાડવામાં આવે છે. તો વહીવટી વિભાગના અધિકારીને ખબર હોવી જોઈએ કે મારે કેટલા નાણાં છે આપવાના, કેટલા નાણાં છે લોકો પાસેથી લેવા. તો એના પેટા વિભાગ જેટલું જ્ઞાન એ તળ સપાટી સંચાલનના વ્યક્તિઓ કર્મચારીઓ પાસે હોવું જોઈએ. તો ફરી વખત આ મુદ્દો કે સર્વગ્રાહી પ્રકારનું કૌશલ્ય એ ઉચ્ચ સપાટી સંચાલન પાસે હોવું જોઈએ, પોતાના વિભાગના વિભાગ પૂરતું જ્ઞાન એ મધ્ય સપાટી સંચાલક પાસે હોવું જોઈએ, અને સામાન્ય રીતે પેટા વિભાગનું જ્ઞાન એ તળ સપાટી સંચાલન પાસે હોવું જોઈએ. એના પછી ધ્યેય અને નીતિ ઘડતર છઠ્ઠો મુદ્દો આપ્યો છે. ધ્યેય અને નીતિ ઘડતર. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે જ્યારે આપણે આ બધી પ્રકારની સપાટીઓ વિશે ચલાવતા હતા તો ત્યારે આપણે વાત કરી હતી કે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાની પ્રક્રિયા એ કોણ કરી શકે, તો ઉચ્ચ સપાટી સંચાલન છે કરી શકે છે. એટલે દરેક પ્રકારના નીતિઓનું ઘડતર એ ઉચ્ચ સપાટી સંચાલન દ્વારા કરવામાં આવે છે. જે કઈ નિર્ણય હોય એ નવા બનાવવા, જૂના નિર્ણયો છે એની અંદર કોઈ પ્રકારનો ફેરફાર કરવો, તો એ નીતિ ઘડતરનું કાર્ય એ ઉચ્ચ સપાટી સંચાલન દ્વારા કરવામાં આવે છે. મધ્ય સપાટી સંચાલનની અંદર જે કઈ ઉચ્ચ સપાટી સંચાલન નિર્ણયો લીધેલા છે એ અમલ કરવાનું કાર્ય એ મધ્ય સપાટી સંચાલનનું છે. ફરી વખત, ઉચ્ચ સપાટી સંચાલન છે નીતિ ઘડતર કરે છે, અને આ નીતિ ઘડતરનું કાર્ય, નીતિ જે ઘડી છે એને અમલ કરવાનું કાર્ય એ મધ્ય સપાટી સંચાલન દ્વારા થાય છે. અને તળ સપાટી સંચાલનની અંદર જે કાંઈ ઉચ્ચ સપાટી સંચાલને નિર્ણયો લીધેલા છે એને અમલમાં મૂકવાનું કાર્ય એ તળ સપાટી સંચાલન કરે છે. તો ફરી વખત ધ્યેય અને નીતિ ઘડતરની વાત કરીએ તો ધ્યેય અને નિર્ણયો લેવાનું કાર્ય એ ઉચ્ચ સપાટી સંચાલનનું છે, મધ્ય સપાટી સંચાલન એ અમલ કરે છે, અને તળ સપાટી સંચાલન પણ અમલ કરે છે, ત્યાં સૌથી વધારે અમલ થતો જોવા મળે છે. એમના પછી સાતમો મુદ્દો છે ઉત્તરદાયિત્વ. ઉત્તરદાયિત્વ, ઉત્તરદાયિત્વ એટલે ઉત્તર આપ, કઈ સપાટી કોને ઉત્તરદાયિત્વ છે, તો એના વિશેની વાત આપણે આ ટોપિકની અંદર, આ મુદ્દાની અંદર કરવાના છીએ. જેમ કે ઉચ્ચ સપાટી સંચાલન છે, આપણને એમ થાય કે ઉચ્ચ સપાટી સંચાલન તો સૌથી ઉપરી અધિકારીની સપાટી છે, એ કોને જવાબ આપશે, તો એના ઉપર કોઈ છે નહીં. તો કે નહીં, ઉચ્ચ સપાટી સંચાલન છે એ સામાન્ય રીતે એના માલિકોને જવાબદાર છે, એને માલિકોને ઉત્તર આપવા માટે જવાબદાર છે. આપણને એમ થાય કે ઉપરી સપાટીમાં માલિક છે એ તો એ પોતે નથી, તો કે નહીં, એ એમનો માલિક છે નહીં. જો કંપની સ્વરૂપ હોય તો સાચા માલિકો કોણ ગણાય છે, તો કે શેર હોલ્ડરોને ગણવામાં આવે છે. જે વ્યક્તિ ઇક્વિટી શેર ધારક છે એ વ્યક્તિ કંપનીના સાચા માલિકો છે. તો સામાન્ય રીતે કંપનીની અંદર નફો થયો કે ખોટ થઈ, કયા પ્રકારનું સંચાલન ચાલે છે, જો નફો ખોટ થઈ હોય તો શા કારણે ખોટ થઈ છે, કેટલા પ્રમાણમાં સામાન્ય અનામત રાખવી, આ બધી જ બાબતોની જવાબદારી અને જવાબ એ એમના માલિકને આપવો પડે છે. એટલા માટે ઉચ્ચ સપાટી સંચાલન એ શેર હોલ્ડરોને ઉત્તરદાયિત્વ છે.
લેણદારોને ઉત્તરદાયિત્વ છે, સરકારના વિવિધ પ્રકારની જે વિભાગો છે, ટેક્સ ટેક્સ ભરતા હોય તો ઇન્કમ ટેક્સ વિભાગ છે, બરોબર, નીતિ નિયમો તો એનો વિભાગ છે, તો એને ઉત્તરદાયિત્વ છે, કાયદાકીય જોગવાઈઓને ઉત્તરદાયિત્વ છે. ઘણી વખત એવું થતું હોય કે કાયદાનું એટલે કે નીતિ નિયમનું પાલન છે ન કર્યું, કાયદાઓનું પાલન ન કર્યું, અને પછી જો કોઈ કાર્ય કરવામાં આવે તો સરકાર અથવા તો જે કાયદાકીય વિભાગ છે એ આપણને પ્રશ્ન પૂછે કે આવું કાર્ય શા માટે કર્યું, તો કંપની છે, ઉદ્યોગ છે અથવા તો ઉચ્ચ સપાટી સંચાલન છે એ એને ઉત્તરદાયિત્વ એટલે કે ઉત્તર છે આપવા પડે છે. એટલે ફરી વખત, ઉત્તરદાયિત્વ એટલે કે ઉચ્ચ સપાટી સંચાલન એ શેરહોલ્ડરો, લેણદારો, સરકારના વિવિધ પ્રકારના વિભાગો અને કાયદાકીય જોગવાઈઓ પ્રત્યે છે ઉત્તરદાયિત્વ ધરાવે છે, એટલે એને ઉત્તર આપવા પડે છે. જ્યારે મધ્ય સપાટી સંચાલન છે એ આ મધ્ય સપાટી સંચાલન છે ઉચ્ચ સપાટી સંચાલનને ઉત્તરદાયિત્વ છે એટલે એને ઉત્તર આપવા પડે છે. મધ્ય સપાટી સંચાલનને કોઈ તળ સપાટી સંચાલનનો અધિકારી એમ પૂછે કે આવું કેમ થયું તો એને જવાબ આપી શકે નહીં અને ન પણ આપવો જોઈએ ઉદ્યોગોના હિતની અથવા તો કંપનીના હિત માટે. તો મધ્ય સપાટી સંચાલન છે એ ઉચ્ચ સપાટી સંચાલનને ઉત્તરદાયિત્વ હોય છે, જ્યારે તળ સપાટી સંચાલન એ મધ્ય સપાટી સંચાલનને ઉત્તરદાયિત્વ હોય છે. આજે તળ સપાટીના કર્મચારીઓ છે કોને ઉત્તર આપવા પડે છે? તો કે મધ્ય સપાટી સંચાલનને ઉત્તર આપવા પડે છે. તો ફરી વખત એકવાર, તળ સપાટી સંચાલન છે મધ્ય સપાટીને ઉત્તર આપવા પડે, મધ્ય સપાટી સંચાલન છે એને ઉચ્ચ સપાટી સંચાલનને ઉત્તર આપવા પડે, અને ઉચ્ચ સપાટી સંચાલન છે એ કોઈ અધિકારીઓ હોય, શેરહોલ્ડરો છે, લેણદારો છે, કોઈ કાયદાકીય વિભાગ છે, સરકારનો કોઈ વિભાગ છે, ઇન્કમ ટેક્સ વિભાગ છે કે, તો એ લોકોને ઉત્તર આપવા પડે છે. એમના પછી છેલ્લો અને આઠમો મુદ્દો, નિર્ણયો. તો સામાન્ય રીતે નિર્ણય લેવાનું કાર્ય એ ઉચ્ચ સપાટી સંચાલનનું છે. કોઈ પણ પ્રકારના નિર્ણય હોય એકમને લગતા, તો એ નિર્ણય કોણ લે છે? તો ઉચ્ચ સપાટી સંચાલન છે એના દ્વારા લેવામાં આવે છે. સામાન્ય રીતે આવા જે કઈ નિર્ણયો હોય એ લાંબા ગાળા માટેના હોય છે. આની અંદર એવું છે કે દૂરોગામી, દૂરોગામી એટલે કેવા? લાંબા ગાળા માટેના, લાંબા ગાળા માટેના નિર્ણય લેવાની સત્તા અને જવાબદારી એ નિર્ણય કોણ લઈ શકે? તો કે ઉચ્ચ સપાટી સંચાલન છે લઈ શકે છે. મધ્ય સપાટી સંચાલનની અંદર જે કઈ નિર્ણયો લીધા છે એ નિર્ણયો ઓછા જોખમી હોય છે, એટલે પોતાના વિભાગ પૂરતા જ હોય છે. એટલે જો કોઈ નુકસાન થાય તો એ પોતાના વિભાગને થાય છે, એટલા માટે જોખમનું પ્રમાણ એની અંદર કેવું છે? ઓછું જોવા મળે છે. અને એ ઓછા દૂરોગામી હોય છે. ઓછા દૂરોગામી એટલે ઓછા લાંબા ગાળા માટેના હોય છે. કદાચ ઉચ્ચ સપાટી સંચાલન છે 10 વર્ષ સુધીના નિર્ણય લેતી હોય, તો મધ્ય સપાટી સંચાલન છે 1 વર્ષ 5 વર્ષ સુધીના નિર્ણય છે લેતી હોય છે. જ્યારે તળ સપાટી સંચાલનની અંદર જે કઈ નિર્ણયો લેવાય છે એ નિર્ણયોનું જોખમ સૌથી ઓછું જોવા મળે છે, કારણ કે આ સપાટીએ કોઈ પ્રકારના નિર્ણય છે લેવાતા નથી, એક પણ પ્રકારનો નિર્ણય છે લેવામાં આવતો નથી. એ નિર્ણયો લીધા છે ઉચ્ચ સપાટી સંચાલનને, મધ્ય સપાટી સંચાલને, એના નિર્ણયોનો અમલ છે તળ સપાટીએ કરવામાં આવે છે. એટલે સૌથી ઓછું જોખમ છે એ તળ સપાટીએ જોવા મળે છે, અને ઓછા દૂરોગામી હોય છે, એ લાંબા ગાળા માટેના હોતા નથી. કદાચ વધીને 1 દિવસ 5 દિવસ કે 10 દિવસ સુધીનું હોય છે, કદાચ એકાદ વર્ષ સુધીનું આ નિર્ણય છે લેવામાં આવતા હોય છે. તો ફરી વખત, જે ઉચ્ચ સપાટી સંચાલનની અંદર જે કઈ નિર્ણયો લેવામાં આવે છે એમનું જોખમ સૌથી વધારે હોય છે અને તે દૂરોગામી હોય છે, એટલે લાંબા ગાળા માટેના જોવા મળે છે. મધ્ય સપાટી સંચાલનની અંદર જે કઈ નિર્ણયો લેવામાં આવે છે એ ઓછા જોખમી હોય છે અને ઓછા દૂરોગામી હોય છે, એટલે લાંબા ગાળાના, બહુ લાંબા ગાળા માટેના જોવા મળતા નથી. અને ત્રીજું છે તળ સપાટી સંચાલન, આ સૌથી ઓછા જોખમી હોય છે અને ઓછા દૂરોગામી, સૌથી ઓછા દૂરોગામી પણ જોવા મળે છે. તો મુખ્યત્વે આ 8 મુદ્દાઓ છે એ પરીક્ષાની અંદર આપણને 3 માર્ક અને 5 માર્ક બંનેની અંદર પૂછાઈ શકે છે, જેની અંદર સૌથી પહેલા આપણે ફરી વખત જે મુદ્દા ચાલ્યા છે એના વિશે એકવાર વાત કરી જઈએ, જેથી કરીને આપણને ધ્યાનમાં આવે. જેની અંદર ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલનનો તફાવત વિશે વાત કરીએ છીએ. આ તફાવતના પહેલા મુદ્દાની અંદર સંચાલન અને વહીવટ, ઉચ્ચ સપાટીએ સૌથી વધારે, મધ્ય સપાટીએ ઓછું અને તળ સપાટીએ સૌથી ઓછું જોવા મળે છે. કોનો કોનો સમાવેશ થાય છે? તો ઉચ્ચ સપાટી સંચાલનની અંદર સંચાલક મંડળ, કેટલાક મેનેજિંગ ડાયરેક્ટર, સીઈઓ વગેરેનો સમાવેશ થતો જોવા મળે છે.
मध्य सपाटी संचालन नी अंदर अलग अलग विभागीय अधिकारी नो समावेश थाय छे अने केटलीक निष्णात व्यक्तिओ नो समावेश थाय छे जेनी अंदर मध्य सपाटी संचालन मां खरीद विभाग वेचाण विभाग वहीवटी विभाग नाणाकीय विभाग आ बधा विभागो ना अधिकारी नो समावेश थतो जोवा मळे छे अने तळ सपाटी संचालन नी अंदर सामान्य रीते जोबरो फोरमेन निरीक्षको वगैरह नो समावेश थाय छे સત્તા અને જવાબદારીઓનું પ્રમાણ ઉચ્ચ સપાટી સંચાલને સૌથી વધારે છે મધ્ય સપાટી સંચાલને ઓછું છે અને તળ સપાટી સંચાલને સૌથી ઓછું જોવા મળે છે સંખ્યા તો ઉચ્ચ સપાટી સંચાલનમાં સૌથી ઓછી છે મધ્ય સપાટી સંચાલનમાં વધુ છે કોના કરતા તો કે ઉચ્ચ સપાટી સંચાલન કરતા અને તળ સપાટીની અંદર સૌથી વધારે કર્મચારીઓનો સમાવેશ થાય છે એમના પછી પાંચમો મુદ્દો લાયકાત તો સર્વગ્રાહી લાયકાત છે ઉચ્ચ સપાટીએ જોવા મળે છે વિભાગ પૂર્તિ લાયકાત છે એ મધ્ય સપાટીએ જોવા મળે છે અને ફક્ત ને ફક્ત ઓછી સૌથી ઓછી લાયકાત છે તળ સપાટીએ જોવા મળે છે એમના પછી સાતમો છઠ્ઠો મુદ્દો ધ્યેય અને નીતિ ઘડતર તો સામાન્ય રીતે ઉચ્ચ સપાટી સંચાલનની અંદર ધ્યેય અને નીતિ ઘડતરનું કાર્ય સૌથી વધારે થાય છે મધ્ય સપાટીએ પોતાના વિભાગ પૂરતું મર્યાદિત હોય છે અને તળ સપાટીએ એને અમલ કરવાનું કાર્ય હોય છે ઉચ્ચ સપાટી સંચાલનને જે નિર્ણયો લીધા હોય એ મધ્ય સપાટી સંચાલન છે અમલ કરે છે તળ સપાટી સંચાલનની અંદર સુધી પહોંચાડે છે એના પછી સાતમો મુદ્દો ઉત્તરદાયિત્વ તળ સપાટી સંચાલન છે એ મધ્ય સપાટી સંચાલનને ઉત્તર આપે છે મધ્ય સપાટી સંચાલન છે એ ઉચ્ચ સપાટી સંચાલનને ઉત્તર આપે છે અને ઉચ્ચ સપાટી સંચાલન છે એ કોઈ વિભાગીય સામાન્ય રીતે કોઈ સરકારનો વિભાગ છે એને ઉત્તરદાયિત્વ જોવા મળે છે શેરહોલ્ડરોને ઉત્તર આપે છે લેણદારોને ઉત્તર આપે છે અને તેમના પછી છેલ્લો અને આઠમો મુદ્દો નિર્ણયો સામાન્ય રીતે ઉચ્ચ સપાટી સંચાલનની અંદર નિર્ણયો લેવાય છે એનું જોખમ સૌથી વધારે છે અને દૂરોગામી એટલે લાંબા ગાળા માટેના જોવા મળે છે મધ્ય સપાટી સંચાલનની અંદર નિર્ણયો છે એ ખૂબ જ ઓછા પ્રમાણની અંદર લેવાય છે એટલે ઓછા જોખમી છે અને સામાન્ય રીતે ઓછા દૂરોગામી છે એટલે બહુ લાંબા ગાળાના જોવા મળતા નથી અને તળ સપાટી સંચાલનની અંદર સૌથી ઓછા નિર્ણયો લેવાય છે એટલે જોખમનું પ્રમાણ પણ ખૂબ ઓછું જોવા મળે છે અને તળ સપાટી સંચાલનની અંદર ઓછા લાંબા ગાળા માટેના નિર્ણયો છે લેવામાં આવે છે તો આઠ મુદ્દાઓ છે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ લેશનની અંદર આ ઉચ્ચ સપાટી સંચાલન મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલનનો જે તફાવત છે તફાવત છે લખવાનો છે આભાર